સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને એઆઈએમ તથા પીડિયાટ્રિક વિભાગ સાથે બેઠક કરી કોરોનાને લઈ તૈયારીઓ શરૂ કરી છે। સુરતમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ સહિતની તંત્રની ઊંઘ ઉડી ગઈ છે। રોજે રોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે એઆઈએમ અને પીડિયાટ્રિક વિભાગ સાથે બેઠક કરી કોરોનાને લઈને આગળની રણનીતિ નક્કી કરી હતી। સાથે વિવિધ વિસ્તારોમાં સંજીવની રથ મોકલવાની પણ તૈયારીઓ કરી છે। ગઈકાલે પણ આપણે જોયું કોર્પોરેશન વિસ્તારમાં 62 કેસીસ નોંધાયા હતા અને ટોટલ એક્ટિવ કેસીસ 325ની આજુબાજુ છે। એ બતાવે છે કે કોવિડ કેસીસની અંદર આગળના અઠવાડિયા કરતાં લાસ્ટ વીકની અંદર વધારો જોવા મળી રહ્યો છે। લાસ્ટ ટુ લાસ્ટ વીકની અંદર અરાઉન્ડ 85 કેસીસ હતા, જેની સામે અત્યારે છેલ્લા અઠવાડિયામાં 300 જેટલા કેસીસ આપણે નોંધાયા છે। કોરોનાના કેસીસની અંદર કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરી અને તમામ આઈએમએના ડૉક્ટર્સ, પીડિયાટ્રિક એસોસિએશનના ડૉક્ટર્સ અને તમામ સાથે મિટિંગ કરી અને પ્રિપેર રેડીનેસ રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી અને એના દ્વારા અત્યારે એઆરઆઈના જેટલા પણ કેસીસ છે, એટલે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના જેટલા પણ કેસીસ હોસ્પિટલમાં નોંધાય છે, એ તમામ કેસીસને આપણી જે જેમિની એપ છે એની ઉપર એ લોકો દ્વારા નોટિફાય કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા એ તમામ કેસીસનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને સાથે સાથે એમાંથી જે પણ પોઝિટિવ આવે છે અથવા આપણા જે સર્વેલન્સ વર્કરો છે, અરાઉન્ડ 1000 જેટલા સર્વેલન્સ વર્કરો કામ કરે છે, એ સર્વેલન્સ વર્કરો મારફતે જે એક્ટિવની અંદર સસ્પેક્ટેડ કેસ મળે છે એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ અને એમાંથી જે પોઝિટિવ કેસ આવે છે એને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવે છે। એના ઘરે કોર્પોરેશન દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમ મોકલવામાં આવે છે, જેના મારફતે એનું આઇસોલેશન થયેલું છે કે નહીં પ્રોપર એને ચેક કરવામાં આવે છે, સાથે સાથે એની હેલ્થ કન્ડિશન જોવામાં આવે છે। એ ઉપરાંત આપણી જે અગાઉ પોલિસી હતી ટેસ્ટિંગ ટ્રેકિંગ, એ મુજબ ટ્રેકિંગ કરવામાં આવે છે, ઘરના તમામ સભ્યોના ટેસ્ટિંગ કરવામાં આવે છે, સાથે સાથે ફેમિલી મેમ્બર, સોશિયલ એમના કોન્ટેક અને પ્રોફેશનલ કોન્ટેકના ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી જેટલું બને એટલું જલ્દી આપણે કેસીસને ઓળખી શકીએ અને એને આઇસોલેટ કરી શકીએ અને સંક્રમણને ફેલાતું આપણે રોકી શકીએ। આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા તમામ જે અગાઉના સીસીઆઈસીના કોમ્યુનિટી લીડર્સ હતા તેઓ સાથે વાત કરી લેવામાં આવી છે, તમામ હોસ્પિટલ સાથે મિટિંગ કરી લેવામાં આવી છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હોસ્પિટલ એડમિશન ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે, એટલે એ તમામ એડમિશનની ઉપર આપણે વોચ રાખી રહ્યા છીએ। કોઈને પણ વેન્ટિલેટર અથવા તો ઓક્સિજનની જરૂરિયાત પડે છે કે નહીં એ જોવામાં આવી રહ્યું છે। હાલ તુરંત એવી જરૂરિયાત જણાતી નથી, તેમ છતાં આપણે તૈયારી શરૂ કરી દીધી છે। સુરતમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે અને ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા વધારી દેવાઈ છે। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।